वेलकम टू योर ऑन यूट्यूब चैनल एसेट बिल्डर। एसेट बिल्डर यूट्यूब चैनल में तुम्हारा स्वागत है। आज तुम्हारा माटे खूब ज अगत्यनी जानकारी लेने आव्यो छु। आज आप जोईशु कि गूगल मैप की मदद थी कोईपण जमीन की 7 बार की नकल केवी रीते डाउनलॉड करवी। आ उपरांत तमे गुजरातनी कोईपण जमीन लैंड रिपोर्ट चेक कर सको। एटले कि कोई जमीन में कोई केस चाले छे अथवा कई जमीन कोना नामनी छे ए बधु तमे चेक करी शको छो। आ ऑनलाइन 7 बारनी जे नकल तमे काटशो ए फक्त तमारी जानकारी माटे ज वापरी शकशो। तमारे जो कोई लीगल केस अथवा लोन माटे 7 बारनी नकलनी जरूरत होय तो तमे तमारा नजीकना कोई पण तालुका ऑफिस एटले के रेवेन्यू डिपार्टमेंट में जईने ओरिजिनल कॉपी कढ़ावी शको छो। હવે હું તમને સુરતના કામરેજ તાલુકાના વાવ ગામની એક જમીનનો રિપોર્ટ કાઢીને બતાવીશ। તો એના માટે સૌથી પહેલા આપણે ગૂગલ મેપ ઉપર જઈશું। ગૂગલ મેપની એપ્લિકેશન કે જે બધાના મોબાઈલમાં ઇઝીલી અવેલેબલ હોય છે, તો સૌથી પહેલા આપણે ગૂગલ મેપ ખોલી લઈએ। સર્ચમાં સુરત નાખું છું। હવે આપણે જે એરિયામાં રહેતા હોઈએ છીએ એ એરિયાના આસપાસનો આપણને નકશો લગભગ ખબર જ હોય છે, તેથી ગૂગલ મેપમાં આસાનીથી આપણને કયા એરિયામાં કયો રસ્તો ક્યાં જાય છે એના ઉપરથી આપણી જમીન કઈ જગ્યાએ આવેલી છે ઇઝીલી આપણને ટ્રેસ કરી શકીએ છીએ। સૌથી પહેલા હું ગૂગલ સેટેલાઇટ મોડ ઓન કરી દઉં છું જેથી કરીને મને એક્ચ્યુઅલ વ્યૂ મળે। મને ખબર છે કે વાવ ગામ જે છે કામરેજ 4 રસ્તાથી આપણે આ સાઈડ નીચે જઈએ હાઈવે ઉપર તો અહીંયા નજીકમાં કશે આવે છે। આ રહ્યું વાવ ગામ। આ રીતે સૌથી પહેલા તમારે કઈ જમીનનો નકશો કાઢવો છે એ જમીન કાઢી લેવાની। હવે હું અહીંયા વાવ ગામમાં એક એલ શેપમાં એક જમીન છે એનો નકશો કાઢીને તમને બતાવીશ। હવે જમીનનો નકશો કાઢવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે। એ એપ્લિકેશનનું નામ છે માય એસ્ટેટ પોઈન્ટ। એપ્લિકેશનનું નામ છે માય એસ્ટેટ પોઈન્ટ। તો સૌથી પહેલાં તમારે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને તમારે એના ઉપર લોગિન કરી લેવાનું છે। તમને આ રીતે એક સ્ક્રીન દેખાશે તો ટીપીડીપી ઉપર હું ટીપીડીપી વિલેજ મેપ જે છે એના પર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે, તમારે વિલેજ મેપ ઉપર ક્લિક કરવાનું છે। ડિસ્ટ્રિક્ટમાં સુરત, તાલુકો કામરેજ અને વિલેજ વાવ। શો પર ક્લિક કરશો એટલે તમને આ રીતે એક નકશો મળશે। તમારામાં જે પ્રી ડાઉનલોડ નહીં હોય તો થોડો ટાઈમ લેશે। હવે આ નકશાને તમારે ગૂગલ મેપ સાથે કમ્પેર કરવાનું છે। આપણે આ બંને નકશાની કમ્પેરિઝન કરીશું। આ ગૂગલ મેપ વાળો નકશો છે, જ્યારે આપણે આ એપ્લિકેશન ઉપરથી ડાઉનલોડ કરીએ એ ગામનો નકશો છે। તમે અહીંયા ઇઝીલી જોઈ શકો છો કે આ એક હાઈવે છે, જ્યાં નકશામાં પણ તમને હાઈવે જેવું કંઈક દેખાય છે અને એક અંદરની સાઈડ એક આ રસ્તો જાય છે અને અહીંયા પણ એક આ નાનો રસ્તો છે। હવે તમે અહીંયા થોડું ધ્યાનથી જોશો તો તમને એક આ ટાઈપના આકારમાં એક ગ્રામ પંચાયત ઓફિસ વાવ કરીને લખેલું છે, જે અહીંયા ગામ તલ કરીને લખેલું છે। તમે જ્યારે તમારી જમીનનો નકશો ચેક કરો તો તમારે જે આસપાસની જે ફેમસ જગ્યા હોય અથવા તો કોઈ મોટું ખેતર હોય તો એ તમારે સૌથી પહેલાં શોધવાનું છે, જેથી કરીને તમે ઇઝીલી તમારો ખેતર ટ્રેસ કરી શકો। હવે ગ્રામ પંચાયતની સામે એક આ એલ શેપમાં જમીન છે। આ એલ શેપની જે જમીન છે એનો મારે રેકોર્ડ ચેક કરવો છે। તો આ ગ્રામ થલની સામે એક આ એલ શેપની જમીન આવેલી છે તો કન્ફર્મ કરવા તમે આસપાસની બીજી જમીન પણ ચેક કરી શકો છો। અહીંયા જે શેપ છે એ શેપની આ પણ જમીન છે, મતલબ કે આ કન્ફર્મ થાય છે। 470 નંબર તમારે નોટ ડાઉન કરી લેવાનો છે। હવે આપણે જઈશું ગુજરાત ગવર્મેન્ટની
એની આરઓઆર સાઇટ ઉપર ત્યાં તમારે ટાઈપ કરવાનું છે એની આરઓઆર, એટલે સૌથી પહેલા જે વેબસાઇટ આવે એના પર ક્લિક કરવાનું છે. હવે આ જમીનનો રેકોર્ડ જુઓ, તેના પર ક્લિક હિયર લખેલું, ત્યાં ક્લિક કરવાનું છે. જે પહેલો ઓપ્શન છે તેમાં તમારે સ્કેન્ડ 7 બાર ડિટેલ ચેક કરવાની છે, એટલે એના પર ક્લિક કરીશું. ડિસ્ટ્રિક્ટ અહીંયા હું નાખી દઈશ સુરત, તાલુકો નાખી દઈએ કામરેજ, અને વિલેજમાં વાવગામ સિલેક્ટ કરવાનું છે. વાવગામ. હવે આપણે જે સર્વે નંબર નોટ ડાઉન કર્યો હતો 470 નંબર, એ અહીંયા નાખવાનો રહેશે. આ ડ્રોપ ડાઉન મેનુમાં આવી જશે સર્વે નંબર, કેપ્શન નાખી દઈશું 8022273. ગેટ ડિટેલમાં ક્લિક કરીશું, એટલે આ રીતે પૂરી ડિટેલ આવી જશે. તમે સાઈડમાં જશો એટલે વ્યૂ પીડીએફ કરીને આવશે, વ્યૂ પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક વિન્ડો ઓપન થશે. એમાં ઓપન ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે 7 બારની જે નકલ છે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. આ પ્રોસેસમાં થોડો ટાઈમ લાગશે, એટલે થોડી ધીરજ રાખશો એટલે થોડી વારમાં તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે જે પીડીએફ ફોર્મમાં હશે. હવે હું અહીંયા પીડીએફ ફોર્મમાં એ ફાઇલ ખોલી લઉં છું. અહીંયા પીડીએફ ફોર્મમાં મેં ફાઇલ ખોલી લીધી છે, તો અહીંયા આપણે ચેક કરીશું તો ખબર પડશે કે આ ગુજરાત વિદ્યુત બોર્ડના નામની જમીન છે, અને આ જમીનનું ક્ષેત્રફળ છે 3 એકર અને 39 ગુઠા છે. નીચે આપણે જોઈએ શું શું વધારાની માહિતી આપેલી છે. તો અહીંયા ખેડૂતનું નામ લખેલું છે, તો અહીંયા વિદ્યુત બોર્ડના નામની જમીન છે, અને અહીંયા જમીનનો પ્રકાર લખેલો છે, તો આ પડતર પ્રકારની જમીન છે, એટલે કે ગુજરાત વિદ્યુત બોર્ડે સરકાર પાસેથી પડતર રૂપે આ જમીન લીધેલી હશે. આશા કરું છું કે આ વિડીયોમાં બતાવેલી બધી માહિતી તમને સમજાઈ ગઈ છે, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવો અને વિડીયોને લાઇક કરો. વિડીયો ધ્યાનથી જોવા બદલ તમારો સૌનો આભાર.